वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 9 થી 12 માં इंग्लिश विषयनी अंदर खूबज अगत्यनो एवो एक टॉपिक आपने शीखी रह्या छे, जेनुं नाम छे डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच, जेनो अर्थ थाय छे प्रत्यक्ष अने परोक्ष कथन। विद्यार्थी मित्रों, आ टॉपिकना आगळ आपणे 6 भाग जोई चूक्या छीए अने आ भागनी अंदर आजे आपणे इम्पेरेटिव सेंटेन्सीस एटले के आज्ञात वाक्यनुं डायरेक्ट स्पीच माथी इनडायरेक्ट स्पीच में कई रीते फेरवामां आवे छे तेना विशे केटलीक माहिती मेळवीशुं। तो एने आग एक्जाम्पल समझता पहेला एना केटलाक रूल्स रेग्युलेशन छे जे आपणे आने समझवा पड़शे। तो जोईए के इम्पेरेटिव सेंटेन्स एटले के आज्ञात वाक्यने इनडायरेक्ट स्पीच में फेरवा माटे केटलाक रूल्स रेग्युलेशन ने आपणे समझीए के ज्यारे आरएस में आरएस एटले आपणे अगाउ शीखी गया छे के आरएस एटले के रिपोर्टिंग स्पीच एटले के अवतरण चिन्हनी अंदर आपेलू वाक्य। तो आरएस में आपेल वाक्य आज्ञात वाक्य होय त्यारे नीचेना मुद्दाओ खास ध्यान में राखवा, जेमा त्रण खास मुद्दाओ छे, जेमा पहेलो मुद्दो पण खास छे। जो पहेलो मुद्दो में एवुं कीधेलुं छे कि सेट ने बदले वाक्यना भाव अनुसार शब्दों मूकवा। आपणे अत्यार सुधी जो सादु वाक्य के नकार वाक्य होय तो आपणे शुं मूकता, तो के टोल्ड मूकता, अथवा तो सांभळनार न होय तो सेडनुं सेड मूकता। जो प्रश्नार्थ वाक्य होय तो आपणे आस्क्ड मूकता। परंतु हवे आपणे जो इम्पेरेटिव सेंटेन्स एटले के रिपोर्टिंग स्पीचनी अंदर आपेलुं वाक्य आज्ञात वाक्य होय तो सेट टू ने बदले वाक्यना भाव अनुसार शब्दों मूकवामां आवशे। तो जोईए केवा केवा भाव होय शके छे। तो जे जो मानी लो कि रिपोर्टिंग स्पीचनी अंदर आपेलुं वाक्य विनंतीनो भाव दर्शावतुं होय तो त्यारे आपणे सेट टू ने बदले शुं मूकीशुं, तो कि रिक्वेस्टेड मूकीशुं। तो विनंतीनो भाव दर्शाववा माटे तमने सामान्य एवो शब्द याद आपूं तो कि प्लीज़। ज्यारे पण वाक्यनी अंदर प्लीज़ नामनो शब्द आपेलो होय तो प्लीज़ आपणे क्यारे कहीए, ज्यारे आपणे विनंती करता होय त्यारे। तो ज्यारे पण वाक्यनी अंदर प्लीज़ नामनो शब्द आपेलो होय त्यारे आपणे सेट टू ने बदले शुं मूकीशुं, रिक्वेस्टेड, कारण कि ए वाक्य विनंती दर्शावतुं थतुं होय छे। त्यારબાદ જો વાક્યની અંદર આપેલું વાક્ય રિપોર્ટિંગ સ્પીચની અંદર આપેલું વાક્ય જો સલાહ દર્શાવતું હોય તો આપણે સેટને બદલે એડવાઇઝ્ડ મૂકશું, સૂચના દર્શાવતું હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકશું, સૂચન દર્શાવતું હોય તો સજેસ્ટેડ મૂકશું, આદેશ દર્શાવતું હોય તો ઓર્ડર મૂકશું, ફરજ દર્શાવતું વાક્ય હોય, ફરજ દર્શક વાક્ય હોય તો આપણે કમાન્ડેડ મૂકશું, શુભેચ્છા દર્શક વાક્ય હોય તો વિશ્ડ મૂકશું, ભીખ માંગવી એટલે કે આજીજી કરતો અથવા ભીખ માંગવા જેવી કોઈ ક્રિયા થતી હોય એવું વાક્ય હોય તો આપણે એની જગ્યાએ સેટ ટુને બદલે શું મૂકશું, બેકડ મૂકશું, આજીજી કરવી તો ઇનટ્રીટેડ, આભાર માનવામાં કોઈ વાક્ય હોય તો આપણે સેટ ટુને બદલે શું મૂકશું, થેન્કડ, તો આભાર માનતી વખતે આપણે થેન્ક યુ શબ્દ બોલીએ છીએ। તો જ્યારે પણ રિપોર્ટિંગ સ્પીચમાં આપેલું વાક્યની અંદર થેન્ક યુ નામનો શબ્દ હોય ત્યારે આપણે સેટ ટુને બદલે શું મૂકશું, થેન્કડ। ત્યારબાદ અભિનંદન દર્શાવતું વાક્ય હોય તો આપણે કોંગ્રેચ્યુલેટેડ મૂકશું। તો ઘણી વખત રિપોર્ટિંગ સ્પીચની અંદર આપેલું વાક્યમાં તમને કીધેલું હોય કોંગ્રેચ્યુલેશન, તો જ્યારે પણ એવો શબ્દ આપેલો હોય ત્યારે સેટને બદલે શું લખવાનું છે, કોંગ્રેચ્યુલેટેડ। ચેતવણી દર્શાવતું વાક્ય હોય તો વન અને અભિવાદન કરતું વાક્ય હોય તો બેડ। કે જો વાક્યની અંદર રિપોર્ટિંગ સ્પીચની અંદર આપેલું વાક્ય આ પ્રમાણેના કોઈ પણ ભાવ દર્શાવતું હોય તો તમારે આ રીતે ભાવદર્શક શબ્દો મૂકીને તમારે આગળ વધવાનું રહેશે। ત્યારબાદ પહેલા મુદ્દાની અંદર જ આવશે કે જો જ્યારે રિપોર્ટિંગ સ્પીચની અંદર આપેલું વાક્ય કોઈ પણ ભાવ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આપણે સેટ ટુને બદલે આસ્ક્ડ અથવા તો ટોલ્ડ મૂકવો રહેશે। જ્યારે કોઈ પણ ભાવ સ્પષ્ટ થતો ન હોય ત્યારે શું કરવાનું છે, સેટ ટુને બદલે આસ્ક્ડ અથવા તો ટોલ્ડ મૂકીશું। આ ઉપરાંત જો તમને રિપોર્ટિંગ સ્પીચની અંદર આપેલું વાક્ય લેટ હોય, લેટ પછી હિમ હોય, હર હોય, ઇટ હોય કે પછી કોઈ પણ વ્યક્તિનું નામ હોય ત્યારે સેટ ટુને બદલે હંમેશા આપણે શું મૂકશું, ટોલ્ડ અથવા તો આસ્ક્ડ મૂકશું। લેટ હિમ ડૂ હોમવર્ક, લેટ હિમ પ્લે ક્રિકેટ, આવા કોઈ જ્યારે વાક્ય હોય છે ત્યારે આપણે સેટ ટુને બદલે શું મૂકશું, ટોલ્ડ અથવા તો આસ્ક્ડ મૂકશું। ત્યારબાદ બીજો મુદ્દો એની અંદર છે, એની અંદર ફર્સ્ટ મુદ્દાની અંદર જ તે કે લેટ પછી મી આપેલું હોય ત્યારે સેટ ટુને બદલે હંમેશા આપણે શું મૂકશું, રિક્વેસ્ટેડ મૂકીશું। યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ લેટ પછી મી હોય, જેમ કે લેટ મી પ્લે ક્રિકેટ, લેટ મી સમ ડૂ હોમવર્ક, લેટ મી ઇટ બનાના, તો આ રીતે કોઈ પણ જેવા વાક્ય હોય છે ત્યારે લેટ પછી મી આપેલું હોય ત્યારે આપણે સેટ ટુને બદલે શું મૂકશું, રિક્વેસ્ટેડ, કારણ કે એ રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી દર્શાવતું વાક્ય થતું હોય છે, ભલે એમાં પ્લીઝ શબ્દ આપેલો નથી।
तो आ फर्स्ट मुद्दो थयो कि फर्स्ट मुद्दानी अंदर एवं कीधेलू है कि जो आ प्रमाणेना कोईपण भाव दर्शाता होय वाक्यनी अंदर तो आ प्रमाणेना सेट टू ने बदले शब्दों मूकवाना रहेशे। जो कोईपण भाव ने स्पष्टता थती न होय त्यारे आपणे आफ्टर अथवा तो टोल्ड मूकीशुं। लेट पछी हिम हर इट के कोईनुं नाम होय तो सेट टू ने बदले टोल्ड अथवा तो आफ्टर मूकीशुं। अने लेट पछी मी होय त्यारे सेट टू ने बदले हमेशा शुं मूकीशुं रिक्वेस्टेड मूकीशुं। त्यारबाद आगळनो मुद्दो जोईए पॉइंट नंबर टू। वाक्य ने जोड़वा माटे संयोजक तरीके हकार वाक्य होय तो टू अने नकार वाक्य होय तो नॉट टू मूकू। अहीं मित्रों खास याद राखजो के ज्यारे आपणे अत्यार सुधी वाक्य ने जोड़वा माटे जो सादु के नकार वाक्य होय त्यारे आपणे धेट वापरता अने इंट्रोगेटिव सेंटेन्स होय त्यारे आपणे इफ के वेधर वापरता अने डब्ल्यू एच प्रकारनुं क्वेश्चन होय त्यारे आपणे शुं वापरता तो कि डब्ल्यू एच क्वेश्चन पोते वापरता। परंतु अहीं आज्ञात वाक्य जे छे तेमां वाक्य ने जोड़वा माटे जो हकार वाक्य होय तो टू अने नकार वाक्य होय तो नॉट टू। तो हवे खबर केम पड़े कि वाक्य हकार छे के नकार? तो पहली वस्तु कि आज्ञात वाक्य कोने कहेवाय तो कि जे वाक्य डायरेक्ट क्रियापदथी शुरू थाय छे तेने आपणे शुं कहीशुं आज्ञात वाक्य। फॉर एक्जाम्पल क्लोज द डोर, ओपन द विंडो, स्विच ऑन द फेन, तो आ बधा जे छे डायरेक्ट क्रियापदथी शुरू थाय छे तो आवा जे वाक्यो छे एने आपणे आज्ञात वाक्य कही शकीए। आ उपरांत नकार वाक्य कोने कहीशुं तो कि डायरेक्ट डोंट थी शुरू थतुं होय छे। डोंट क्लोज द डोर, दरवाजो बंद करीश नहीं। डोंट ओपन द विंडो, बराबर बारी खोलीश नहीं। तो आ बधुं जे छे तो आगळ डोंट थी शुरू थतुं होय तो डायरेक्ट क्रियापदथी शुरू थता वाक्यने आपणे केवा वाक्य कहीशुं? आज्ञात वाक्य। तो आज्ञात वाक्यमां वाक्यने जोड़वा जो वाक्य हकार होय तो टू अने नकार होय तो नॉट टू। डायरेक्ट क्रियापदथी शुरुआत थई तो ए हकार वाक्य अने डोंट थी शुरू थयुं होय तो ए नकार वाक्य कहीशुं। त्यारबाद बिनजरूरी शब्दों दूर करी काळनो फेरफार कर्या विना वाक्य लखवुं। खास मित्रों याद राखजो अहीं कोईपण प्रकारना वाक्यमां काळमां फेरफार करवानो नथी। एटले तमारे जे बिनजरूरी शब्दो, बिनजरूरी शब्दो एटले केवा? तो कि मानवीय के अहीं आपणे कीधुं કે રિક્વેસ્ટેડ વિનંતી દર્શાવતું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ આપણે મૂકવું, તેની અંદર મેં કીધું કે પ્લીઝ નામનો શબ્દ આપેલો હોય તો એ પ્લીઝ નામનો શબ્દ આપણે કાઢી નાખવાનો છે, એને આપણે ઇનડાયરેક્ટ બનાવતી વખતે લેવાનું નથી। બીજું થેન્ક યુ નામનો શબ્દ તમને આપેલો હોય તો આપણે સેટ ટુને બદલે થેન્કડ લખીશું તો એ થેન્ક યુ શબ્દ નીકળી જશે। આ ઉપરાંત કોંગ્રેચ્યુલેટેડ શબ્દ આપેલો હોય તો કોંગ્રેચ્યુલેશન શબ્દ આપેલો હોય ત્યારે એવા સમય દરમિયાન સે ટુને બદલે કોંગ્રેચ્યુલેટેડ લખીશું તો કોંગ્રેચ્યુલેશન શબ્દ નીકળી જશે। એટલે કે આવા જે બિનજરૂરી શબ્દો છે તે નીકળી જશે। તો આ ત્રણ મુદ્દાઓને આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ સમજવાના છે। તો યાદ આશા રાખું છું કે આ ત્રણેય મુદ્દાઓ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા છે અને એના આધારે હવે આપણે કેટલાક મુદ્દાઓ, કેટલાક એક્ઝામ્પલ્સ સમજીએ, જેમાં પહેલું વાક્ય છે શી સેડ ટુ મી प्लीज गीव मी योर डिक्शनरी। अहीं मित्रों खास याद रखो तमने जे त्रीजो मुद्दो कीधेलो छे के बिनजरूरी शब्दों दूर करी काळनो फेरफार कर्या विना वाक्य लखवुं। अहीं तमने काळमां कोई फेरफार करवानो नथी, परंतु जे आपणे आगळ शीखी गया के सर्वनाममां चेन्ज करवानो छे ते तो करवानो ज रहेशे। એટલે ખાસ યાદ રાખજો। તો લખીએ આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ કે શી સેડ ટુ મી પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી। તો અહીં શી આપણે હંમેશા સાંભળનાર અને બોલનાર યથાવત રહે છે, શી બોલનાર થશે એટલે શીનું શી આવશે। હવે અહીં આપેલું જે વાક્ય જે છે એ ડાયરેક્ટ પ્લીઝ ગીવ, તો અહીં ગીવથી શરૂઆત થાય છે એટલે વાક્ય આજ્ઞાત થયું, તો આપણે સેટ ટુને બદલે આ ભાવ અનુસાર શબ્દો મૂકવાના રહેશે। તો અહીં તમને પ્લીઝ આપેલું છે તો પ્લીઝ આપેલું હોય તો શું દર્શાવવાનું છે? વિનંતી દર્શાવતું વાક્ય છે તો આપણે સેટ ટુને બદલે શું લખીશું? રિક્વેસ્ટ લખીશું। તો અહીં લખશું રિક્વેસ્ટેડ, અહીં સાંભળનાર યથાવત રહેશે મી। હવે બંને વાક્યને જોડવા માટેની વાત આવી તો જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ। તો અહીં હું તમને એક પ્રશ્ન પૂછીશ, શું તમને અહીંયા ડોન્ટ નામનો શબ્દ આપેલો છે? તો કે નહીં, અહીં તમને ડોન્ટ નામનો શબ્દ આપેલો નથી એટલે આ વાક્ય હકાર થયું અને હકાર વાક્યને જોડવા માટે શું લખીશું? ટુ લખીશું। રેડી? હવે ત્રીજો મુદ્દો છે બિનજરૂરી શબ્દો દૂર કરવા। તો મેં તમને કીધું એ પ્રમાણે તો પ્લીઝ નામનો જે શબ્દ છે એના માટે આપણે કયો શબ્દ વાપર્યો? તો કે રિક્વેસ્ટેડ, જે પ્લીઝનો શબ્દ અંદર એનો ભાવાર્થ દર્શાવતો આવી ગયો છે। તો અહીં પ્લીઝ શબ્દ નીકળી જશે તો ડાયરેક્ટ ગીવથી શરૂઆત થશે, કાળમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી પરંતુ સર્વનામમાં ચેન્જીસ કરવો પડે। અહીં મી
मी जे छे प्रथम पुरुष, प्रथम पुरुष हो त्यारे बोलनार प्रमाणे थाय तो बोलनार छे शी, अहीं मी जे छे कर्म छे तो शीनुं कर्म शुं थशे तो के हर। हवे एनी पछी आव्युं योर, योर ई बीजो पुरुष, बीजो पुरुष होय तो सांभळनार प्रमाणे, सांभळनार कोण मी, अहीं योर जे छे संबंधक रूप छे तो मीनुं संबंधक रूप शुं थशे माय, ए डिक्शनरीनું ડિક્શનરી। આ રીતે આપણે વાક્યને, આજ્ઞાત વાક્યને ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ છીએ। આગળ કેટલાક વાક્ય લઈએ। અહીં કીધેલું છે ધ મધર સેડ ટુ ધ ચિલ્ડ્રન ડોન્ટ ગો નિયર ધ કેજ। ચાલો લઈએ આને। ધ મધર જે છે એ બોલનાર થશે જે યથાવત રહેશે। હવે સેડ ટુની બદલે આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે શબ્દ મૂકવાનો રહેશે। તો બોલો શું આવશે અહીં જે વાક્ય કીધું ડોન્ટ ગો નિયર ધ કેજ એના માટે શું આવશે? તો કે અહીં જે દર્શાવે છે તે સલાહ દર્શાવતું વાક્ય છે, સલાહ આપે છે કે તે પાંજરાની નજીક જશો નહીં। તો આપણે સેટને બદલે શું લખશું? તો કે એડવાઇઝ। ત્યારબાદ સાંભળનાર યથાવત, ધ ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન। હવે બંને વાક્યને જોડવા માટેની વાત આવી તો અહીં કીધેલું છે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ મૂકવું। તો જુઓ તમને અહીંયા શું આપેલું છે? ડોન્ટ, ડોન્ટ શબ્દથી શરૂઆત થાય એટલે વાક્ય કેવું બને? નકાર, નકાર વાક્ય હોય ત્યારે આપણે શેના વડે જોડશું? તો કે નોટ ટુ વડે જોડશું। રેડી? હવે બિનજરૂરી શબ્દો દૂર કરવાના છે તો કે આ ડોન્ટ શબ્દ નીકળી જશે તો ડાયરેક્ટ શું આવ્યું? તો કે ગો, ગોનું ગો નિયર ધ કેજ તેનું તેજ રહેશે। કાળમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી પરંતુ સર્વનામમાં ફરજિયાત ચેન્જીસ કરવો પડે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાળમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી પરંતુ સર્વનામ આપેલું હોય તો સર્વનામમાં આપણે ચેન્જીસ કરવો પડશે। આગળ જઈએ। આઈ સેડ ટુ હર ગુડ ઇવનિંગ, તો અહીં આપણે લખશું તો કે આઈ એ જે છે બોલનાર છે તો બોલનારનું બોલનાર યથાવત રહેશે। ત્યારબાદ સેડ ટુને બદલે આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે શબ્દ લખવો પડશે તો અહીં ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ જે છે તે શેના માટે થાય છે? તો કે શુભેચ્છા પાઠવે છે અથવા તો અભિવાદન પણ કરે છે। તો તમે બેમાંથી કોઈ પણ શબ્દ લખી શકો। તો અહીં આપણે વિષ્ટ શબ્દ લખીશું, કોને કરે છે? તો કે હર। અને અહીં આપણે કોઈ પણ પ્રકારનું જોડવાનું કામ જે છે જેમ કે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ, પરંતુ એ ટુ અને નોટ ટુ ક્યારે લખવાનું હોય? જ્યારે ક્રિયાપદ હોય ત્યારે। અહીં કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી એટલે આપણે એને ડાયરેક્ટ લખી નાખશું ગુડ ઇવનિંગ, એટલે આનું વાક્ય બનશે આઈ વિશ્ડ હર ગુડ ઇવનિંગ। તો આ રીતે આપણે વાક્ય બનશે, કારણ અહીં જોડવા માટે શબ્દ એટલા માટે નથી વાપર્યો કારણ કે અહીં કોઈ ક્રિયાપદ આપેલું નથી। આગળ લઈએ। હરીશ સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ સપોર્ટ ટુ મી, તો લઈએ હરીશનું હરીશ। હવે સેડ ટુની જગ્યાએ આપણે શું લખવાનું છે? તો કે વાક્યના ભાવાર્થ પ્રમાણે શબ્દ લખવાનો છે। તો જુઓ તમને અહીં શું આપેલું છે? તો કે થેન્ક યુ આપેલું છે, તો થેન્ક યુની જગ્યાએ એ આભાર દર્શાવતું વાક્ય છે તો શું લખશું? થેન્કડ લખશું। હવે સાંભળનાર યથાવત લેશે તો મીનું મી લખીશું। હવે બિનજરૂરી શબ્દો આપણે દૂર કરવાના છે તો આ થેન્ક યુ તો દૂર થઈ જાય પણ શરૂઆત શેનાથી થશે? ટુથી, ઓકે? અથવા તો અહીં પણ જુઓ થેન્ક યુ પછી શું આવ્યું? તો કે ફોર આવ્યું, તો અહીં પણ કોઈ પ્રકારનું ટુ કે નોટ ટુ નામનો શબ્દ આવશે નહીં। તો હરીશ થેન્કડ મી ફોર ડાયરેક્ટ શરૂઆત થશે અને યોર, યોર જે છે એ બીજો પુરુષ, બીજો પુરુષ હોય ત્યારે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, સાંભળનાર કોણ છે? મી, તો મીનું સંબંધક રૂપ શું થશે? માય। કાઇન્ડ સપોર્ટ, તો અહીં લખશું કાઇન્ડ સપોર્ટ ટુ। હવે મી જે છે એ પ્રથમ પુરુષ છે, પ્રથમ પુરુષ હોય ત્યારે બોલનાર પ્રમાણે, બોલનાર કોણ? હરીશ, તો અહીં મી જે છે કર્મ વિભક્તિ તો હરીશ હિમાં આવે તો હિનું કર્મ શું થશે? તો કે હિમ થશે। તો આ રીતે અહીં પણ આપણે કોઈ પણ પ્રકારનું વાક્યને જોડવા માટે ટુ કે નોટ ટુ વાપરેલું નથી। તમે કહ્યું સર આવું કેમ? તો આવું એટલા માટે કે જો ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂઆત થઈ જતું હોય તો આપણે ટુ લખીએ છીએ, પરંતુ અહીં કોઈ પણ ક્રિયાપદ આવતું નથી। આ થેન્ક યુનો ભાવાર્થ જે છે તે આપણે આમાં લઈ લીધો, વાક્ય આ રીતે બનશે હરીશ થેન્કડ મી ફોર માય કાઇન્ડ સપોર્ટ ટુ હિમ, તો આ રીતે વાક્ય બનશે। હવે આગળ લઈશું ધ કમાન્ડર સેડ ટુ ધ સોલ્જર્સ,
बी एलर्ट, तो आपने अहीं लेशुं द कमांडर। हवे अहीं सेट ने जगह वाक्य में आपणे शुं लेवानुं छे, तो के वाक्यना भावार्थ प्रमाणे सेट ने बदले शब्द मूकवानो छे। तो अहीं कमांडर अने सोल्जर छे, तो तमे घणी वखत फिल्मीनी अंदर जोयुं छे, तो कमांडर शुं करे, तो के कमांड आपे, हुकम आपे, आदेश आपे। तो एवा समय दरमियान आपणे कमांडेड पण लखी शकीए अथवा तो ऑर्डर पण लखी शकीए। तो अहीं आपणे ऑर्डर शब्द लखशुं, ऑर्डर्ड ध सोल्जर्स। हवे अहीं बी जे छे एक प्रकारनो क्रियापद छे, एटले वाक्यने जोड़वा माटे शुं आवशे, टू आवशे, टू बी एलर्ट। आ रीते वाक्य बनशे। लास्ट एंड फाइनल एक्जाम्पल्स आपणे जोईए, तेमां कीधुं ध टीचर सेड कीप अ नोट ऑफ माय टीचिंग्स बॉयज। तो अहीं लईए आपणे ध टीचर्स। हवे अहीं सेड आपेलुं छे, तमने सांभळना आपेलुं छे कि नहीं, तो कि तमे कहेशो नहीं, तो अहीं भले नथी आप्युं, परंतु एक रीते टीचर जे छे कोने कहे छे, बॉयज, एटले सांभळना तरीके आपणे कोने लेशुं, बॉयज ने लखशुं। परंतु अहीं सेडनी जग्याए आपणे वाक्यने अनुरूप आपणे सेडने बदले शब्दो लखवा पड़शे। तो अहीं बताओ मने शुं दर्शावे छे, कीप अ नोट ऑफ माय टीचिंग बॉयज। तो आ वाक्य शुं दर्शावे छे, तो कि इंस्ट्रक्टेड दर्शावे, सूचना दर्शावे छे। શું દર્શાવે છે? ઇન્સ્ટ્રક્ટેડ। તો અહીં આપણે સેટને બદલે શું લખશું? ઇન્સ્ટ્રક્ટેડ। અને સાંભળના તરીકે કોને લઈશું? બોયઝને। હવે બંને વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? ટુનો ઉપયોગ કરશું, કારણ કે અહીં જે વાક્ય છે કીપથી શરૂઆત થાય છે, વાક્યમાં કોઈ પણ પ્રકારનું કાળ ફેરફાર કરવાનું નથી। તો કીપ અ નોટ ઓફ, હવે માય, માય જે છે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ હોય ત્યારે બોલનાર પ્રમાણે, તો બોલનાર જે છે કોણ છે? ટીચર। ટીચર હિમા પણ આવે અને શિમા પણ આવે, પરંતુ આપણે હંમેશા શિમા લઈશું, શિમા લઈશું। તો માય જે છે એ પ્રથમ પુરુષમાં સંબંધક રૂપ, તો શીનું સંબંધક રૂપ શું થશે? હર। હવે આગળ વધીએ, ટીચિંગ, તો ટીચિંગનું ટીચિંગ। બોયઝ આપણે આગળ લઈ લીધું છે, એટલે પાછળ લખીશું નહીં। તો આ રીતે તમે કોઈ પણ પ્રકારના આજ્ઞાત વાક્યનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ રૂપમાં ફેરવી શકો। એકવાર ફરી પછું કે આ જે રૂલ્સ રેગ્યુલેશન છે એ આજ્ઞાત વાક્ય માટેના છે, કે આજ્ઞાત વાક્યમાં જો આ પ્રકારનો કોઈ પણ ભાવ દર્શાવવામાં આવેલો હોય ત્યારે આપણે શું કરીશું? તો કે આ પ્રમાણે ભાવ પ્રમાણે સેટને બદલે શબ્દ લખીશું। ભાવની સમજ સ્પષ્ટ થતી ન હોય તો ટોલ્ડને આસ્ક મૂકવું, લેટ હિમ હર ઇટ કે કોઈનું નામ હોય ત્યારે પણ આપણે સેટને બદલે ટોલ કે આસ્ક મૂકીશું, અને લેટ પછી મી આપેલું હોય ત્યારે હંમેશા સેટને જગ્યાએ શું મૂકીશું? રિક્વેસ્ટેડ મૂકીશું। અને વાક્યને જોડવા માટે સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ। અને ત્રીજો મુદ્દો છે બિનજરૂરી શબ્દો દૂર કરી કાળનો ફેરફાર કર્યા વિના વાક્ય લખવું। કાળનો ફેરફાર નથી કરવાનો, પરંતુ સર્વનામમાં ફેરફાર ફરજિયાત કરવાનો છે। તો એ પ્રમાણે આપણે કેટલાક મુદ્દાઓ જોયા, કેટલાકમાં આપણે સંયોજક તરીકે ટુ અથવા તો નોટ ટુ યુઝ કર્યું, કેટલાકમાં નથી પણ કર્યું। તો એના નથી કર્યું એના માટેનું કારણ મેં તમને બતાવ્યું કે એ વાક્ય ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂ થતું નથી। જો ક્રિયાપદથી શરૂઆત થતું હોય તો તમારે ડાયરેક્ટ ટુ અથવા તો નોટ ટુ વડે શરૂ કરવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો આજે મેં તમને જે ટોપિક સમજાવ્યું છે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, એટલે કે આજ્ઞાત વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાંથી, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર થાય છે તે વ્યવસ્થિત સમજણ પડી હશે। ત્યાં સુધી હવે આપણે આગળ કેટલાક બીજા પણ જોવાનો છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, તો એ આપણે આગલા ભાગમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ।